ગુજરાતમાંથી ઝડપાયેલા આઈએસઆઈએસના શંકાસ્પદ આતંકીઓને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અહેમદ પટેલ સાથે આરોપો લગાવ્યા હતા. વિજય રૂપાણીએ આક્ષેપ લગાવ્યો હતો કે ઝડપાયેલા બે આતંકી પૈકી એક આતંકી અહેમદ પટેલની અંકલેશ્વર સ્થિત હોસ્પિટલમાં નોકરી કરતો હતો. આ આક્ષેપોનો જવાબ આપતા અહેમદ પટેલે જણાવ્યું કે ભાજપ નિષ્ફળતાને છુપાવવા માટે રાષ્ટ્રવાદ અને કુમવાદની વાત કરે છે. રાજ્યસભામાં હું ચૂંટાયો એ ભાજપને હજુ પણ ખૂંચી રહ્યું છે. સાથે કહ્યું કે હોસ્પિટલમાંથી મેં ઘણા સમય પહેલા રાજીનામું આપી દીધું હતું. જે આતંકીઓની તે વાત કરી રહ્યા છે તે કેર હોસ્પિટલ અને વોખાટ હોસ્પિટલમાં કામ કરતા હતા અને આ કેર હોસ્પિટલનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. એ ધરપકડ થઈને બે દિવસ પહેલા જેના રાજીનામા લેવામાં આવ્યું, આ બધું શંકાસ્પદ છે અને કોંગ્રેસે આના જવાબ દેવા જોઈએ, જેથી જનતાને દેશની સુરક્ષા બાબતની ગંભીર બાબતમાં સ્પષ્ટતા મળે કે અહેમદભાઈ પટેલ આ હોસ્પિટલમાં ટ્રસ્ટી હતા, કેન્દ્રમાં કોંગ્રેસનું શાસન બદલાનું પછી એમને રાજીનામું આપ્યું, પછી 2016માં રાજીનામું આપ્યા પછી પણ આ હોસ્પિટલની ચિંતા કરતા હતા, એમને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હાથે ઉદઘાટન કરવા લઈ આવ્યા, એમના આમંત્રણથી જ પ્રણવ મુખર્જી આવ્યા હતા. તો રાજીનામા આપ્યા પછી હોસ્પિટલમાં આ બધું કરવાનું કારણ શું? એનો અર્થ જ એ છે કે રાજીનામું ટેકનિકલ છે, હોસ્પિટલના કરતા હરતા એ અહેમદભાઈ પટેલ છે. હમારા ખૂન ભી શામિલ હૈ રંગે ગુલશન મે ઓર યે વો રંગ નહીં જો બદલ જાય લગ જાને કે બાદ. રાષ્ટ્રવાદ અમારે તમારા પાસેથી નથી શીખવાનો. આઝાદીની લડાઈમાં કોંગ્રેસ અને કોંગ્રેસ આગેવાને બલિદાન આપ્યા, ગાંધીજીથી શરૂઆત થઈ અને આઝાદી પછી આ દેશને અખંડિત રાખવા માટે એની કોંગ્રેસ અગેન ઘણા કાર્યકરો આગેવાનો આતંકવાદનો શિકાર બન્યો.